મુખ્ય સૂત્રધાર ઝડપાયેલા જયેશ પટેલ દ્વારા હિંમતનગર કાણિયોલના પિતા પુત્રનું નામ આપ્યું હોય તેવું હાલ તો સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું અને જેને લઈને જિલ્લા પોલીસ દ્વારા વધુ તપાસ બાદ હિંમતનગરના કાણિયોલથી પિતા પુત્રની અટકાયત કરવામાં આવી હતી અને વધુ પૂછપરછ માટે આજે સાંજે પ્રાંતિજ કોર્ટ સમક્ષ રજૂ કરી પિતા પુત્ર બંનેના રિમાન્ડની માંગ કરશે તો પોલીસ દ્વારા પેપર લીક મામલે અત્યાર સુધીમાં ત્રીસ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે જેમાં અઠ્યાવીસ આરોપીઓને અમદાવાદ અને સાબરકાંઠા જિલ્લાની જેલમાં સરિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે ત્યારે હજુ એ પેપર લીક મામલે આ રેલો ક્યાં જઈ અટકશે એ તો હવે જોવું રહ્યું ઝીલરાવલ જેડીવી પ્રાંતિજ